गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 11 विषय गुजराती में एक लोकगीत नो अभ्यास करवानो छे। काव्य 7 छे, वनमा चांदलियो उग्यो, ए लोकगीत नो अभ्यास करशु। एमनो साहित्य प्रकार छे लोकगीत। हवे आपणे आगळ जोई चुक्या छीए ए प्रमाणे કે લોકગીતના રચયિતા કોઈ હોતા નથી, એ સમૂહના માધ્યમ દ્વારા પ્રચલિત થતું હોય છે, અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે એટલે કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની અંદર જ્યારે ગવાતું હોય છે ત્યારે તેના શબ્દોમાં પરિવર્તન થઈ શકે છે। એટલે કે લોકગીતની અંદર પરિવર્તનશીલતા રહેલી છે, કાવ્યમાં એ વધુ નથી। લોકગીતની અંદર પ્રદેશે પ્રદેશે જે બોલાતા લોક એટલે કે પારિભાષિક શબ્દો, લોક બોલીના શબ્દો, એમાં ઉમેરાતા હોય છે, એમાં ઘટાડો પણ થતો હોય છે। લોકગીતની અંદર પંક્તિઓ વધારી પણ શકાય છે અને ઘટાડી પણ શકાય છે, એટલે એ લોક સમૂહ દ્વારા અસ્તિત્વમાં આવેલું છે અને પ્રદેશે પ્રદેશે એમાં ફેરફાર થતા આપણને જોવા મળે છે। આ લોકગીતની સામાન્ય પરિભાષા આપણે જોઈએ છીએ। બીજું, લોકગીતમાં શું હોય? તો અહીંયા લોકગીતની અંદર કોઈ એક પ્રસંગ, કોઈ ઘટના ઉપર આધારિત હોય છે। હવે આપણે સામાજિક પ્રસંગોની અંદર લોકગીતો ગવાતા હોય છે, એ જોઈએ છીએ કે એક પ્રસંગને આધારિત હોય છે, કે ઘટનાને આધારિત હોય છે, જેમાં વિષય વસ્તુ શું હોય છે? તો કે વિષય વસ્તુની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમાં આનંદ, ઉત્સાહ, ઉમંગનું નિરૂપણ થાય છે। એ ઉપરાંત એમાં વેદના, વ્યથા અને વિરહની અભિવ્યક્તિ થતી આપણને જોવા મળે છે। આ લોકગીત તો કે આપણા આનંદિત જે પ્રસંગો છે એમાં ગવાતા જોવા મળે છે। આ સામાન્ય લોકગીત વિશેની સમજ છે। હવે આપણે અહીંયા જે લોકગીત આપવામાં આવ્યું છે, વનમાં ચાંદલિયો ઉગ્યો, હવે શબ્દને પહેલા સમજીએ, શીર્ષકને સમજીએ। વનની અંદર ગંધોર વન હોય, એમાં રાતે ચાંદો ઉગે તો એની ચાંદલી દ્વારા વનનું જે રમણીય દ્રશ્ય ઉત્પન્ન થાય છે, એવો આનંદ આ લોકગીતની અંદર કાવ્ય નાયિકા કઈ રીતે થાય છે એની વાત કરેલી છે। તો લોકગીત અહીંયા હંમેશા સંવાદના રૂપમાં મુકાયેલું હોય છે। અહીંયા પ્રિયતમ અને પ્રિયતમાના સંવાદના રૂપમાં આ લોકગીત મુકાયેલું છે, જેમાં પ્રિયતમા પોતાના પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી જોવા મળે છે। હવે હંમેશા પ્રિય પાત્રનું જ્યારે આગમન થતું હોય ત્યારે હૃદયના આનંદની લાગણીઓ કંઈક જુદી જ હોય છે, એટલે પ્રિયતમા એકદમ આનંદિત થઈ ઉઠેલી છે, રોમાંચિત થઈ ઉઠેલી છે, એવું આ લોકગીતની અંદર કહેવાયેલું છે। એ સાથે સાથે એમના જીવનની અંદર જે વિરહરૂપી રાત્રિ હતી, એ રાત્રિ તો કે હવે મિલન રૂપી બની જશે, દિવસ રૂપી બની જશે, એટલે કે આનંદમય બની જશે એમ કહેવાયેલું છે। એની સાથે સાથે એમાં જે પ્રતીકો વપરાયેલા છે એ પ્રતીકો વિશે આપણે જોઈએ તો વન એ શબ્દ મુકાયેલો છે, પેલો વનમાં ચાંદલિયો ઉગ્યો, એટલે કે વન એ એકલતાનું પ્રતીક છે, અને જ્યારે ચાંદલિયો એ પ્રિયતમાના આગમનનું પ્રતીક છે, એટલે કે મિલનનું પ્રતીક છે, એકલતામાંથી મિલન રૂપી દિવસના ઉજાસનું અહીંયા પ્રતીક રૂપ કહેવામાં આવેલું છે, એટલે કે આનંદ વ્યક્ત કરવાનો વાત કરેલી છે। એની સાથે સાથે જ્યારે સૂર્ય એ ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખવાના પ્રતીક રૂપ મૂકવામાં આવેલું છે। હવે સૂર્યનું આગમન છે એ તો પ્રકાશિત છે, એટલે હર કોઈ વ્યક્તિને આનંદિત કરી આપે છે,
એ સંદર્ભમાં પૂજા એટલે પ્રકાશિત જીવનને વધુ સુખમય આનંદમય અને પ્રકાશિત કરવાના પ્રતીક રૂપ સૂરજને અહીંયા મૂકવામાં આવેલો છે. તો આમ આ લોકગીતની અંદર એકદમ સાદી સરળ ભાષાની અંદર જે પ્રિયતમ ના આગમન સમયે પ્રિયતમા એનું સ્વાગત કઈ રીતે કરશે એ વાત આ લોકગીતની અંદર કરવામાં આવેલી છે. તો પંક્તિઓમાં જે કીધેલું છે એ પ્રમાણે કે પ્રિયતમ આવશે તો એને દાતણ કરવા, નાવણ કરવા, ભોજન કરવા, મુકવા અને પોઢણ જેવી સામગ્રીઓ દ્વારા એનું આગમનને આગમનને સ્વાગતના રૂપમાં ફેરવશે અને એની સાથે વધુ ને વધુ સમર્પણ થવાનો ભાવ એટલે કે સાથે રહેવાની સાથે પ્રિયતમા દ્વારા સૂચવાય છે કે એને વધુ ને વધુ પોતા પાસે કઈ રીતે રોકી શકાય, એની સાથે વધુ ને વધુ સંવાદ કઈ રીતે કરી શકાય. એ તો કે આ શબ્દો દ્વારા દાતણ કરતા જાઓ, નામણ કરતા જાઓ, ભોજન કરતા જાઓ, ઉપવાસ લેતા જાઓ અને પોઢણ કરતા જાઓ એ વાત કરેલી છે. પણ અહીંયા જે છેલ્લી પંક્તિની અંદર પ્રિયતમ એમની પ્રિયતમાને કહે છે એ પ્રમાણે કે પોતે ત્યાં રોકાવાનો પ્રયત્ન શા માટે રોકાઈ શકતો નથી એની વાત કરતા કહે છે કે પોતાના મિત્રો એટલે કે પ્રિયતમ પોતાના મિત્રો સાથે આવેલો છે એટલે એમને છોડીને એ અહીંયા રોકાઈ શકે તેમ નથી એ વાત આ લોકગીતની અંદર કરવામાં આવેલી છે. આપણે એકદમ સીધી સાદી ભાષાની અંદર આ લોકગીત લખાયેલું છે એ લોકગીતની પંક્તિઓ જોઈએ તો વનમાં ચાંદલીઓ ઉગ્યો હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે, આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. હવે અહીંયા પેલી પંક્તિની અંદર કવિએ કીધેલું છે એ પ્રમાણે એટલે કે લોક સમૂહ દ્વારા કહેવાયેલું છે કે વનની અંદર ચાંદલીઓ ઉગ્યો છે અને એ ચાંદલીઓ તો કે આજે સૂરજ થઈ ઉદાસ થઈ પોતાના જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે પ્રિયતમ આવી રહ્યો છે તો એ પોતાના ભાવ નાયિકા આ રીતે વ્યક્ત કરે છે. જ્યારે એ ઉતારા કરવાનું કહે છે, રોકાવાનું કહે છે ત્યારે એમનું પ્રિયતમ એમને કહે છે કે મારી સાથે મારા મિત્રો આવેલા છે તો રોકાઈ કેમ શકાય, ઉતારો કેમ કરી શકાય એમ એ કહે છે. આવ્યા છો ત્યારે દાતણ કરતા જાઓ, દાતણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધ ની રે જોડી. હવે અહીંયા એક બાબતે ઉતારાની ના પાડે છે તો દાતણ કરવાનું કહે છે, વધુ વધુ સમય એની સાથે કઈ રીતે રહી શકાય એ માટે દાતણ કરવાની વાત કરે છે. ત્યારે પણ કાવ્ય નાયક કહે છે કે દાતણિયા કેમ કરીએ ગોરી, મારી સાથે મારા મિત્રો આવેલા છે એટલે હું એ પણ કરી શકું એમ નથી. પછી ની પંક્તિમાં કહે છે આવ્યા છો ત્યારે નામણ કરતા જાઓ, નામણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધ ની જોડી. અહીંયા નાયિકાનો ભાવ એકદમ સ્પષ્ટ છે કે નાયક વધુ ને વધુ અહીંયા રોકાય, પોતા સાથે રહે એટલે એક પછી એક વાત કહે છે કે દાતણ કર્યા પછી નાવણ ક્રમશઃ એમને લીધેલું છે તો એ પ્રમાણે નાવણ એટલે કે નાહવાનું સૂચન કરે છે. પણ અહીંયા નાયિકા નાયક એ પણ ના પાડે છે, કારણ તો કે સાથે પોતાના મિત્રો આવેલા છે એટલે ત્યાં રોકાઈ શકે તેમ નથી. ત્યાર પછીની પંક્તિ આવ્યા છો ત્યારે દૂધળા પીતા જાઓ, દૂધળિયા અમે કેમ કરી પીએ, હારે મારે ભાઈબંધ ની જોડી. હવે અહીંયા એક સામાન્ય શબ્દો દ્વારા એને રોકવા માટેનો જ પ્રયત્ન છે, દૂધ પીવાની વાત કરે છે તો પણ નાયક કહે છે કે મારી સાથે મારા મિત્રો છે એટલે એ શક્ય નથી એમ કઈ અને એ મિત્રોને પણ અહીંયા જુદા પાડી શકે તેમ નથી એટલે એમને પણ એ વારંવાર ઉલ્લેખ કરી અને મિત્ર પ્રેમ પણ દર્શાવે છે. આગળ જોઈએ આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોરી, હારે મારે ભાઈબંધ ની જોડી. ક્રમશ દિનચર્યાની શરૂઆતના રૂપ
પ્રશ્ન કે કે ચા પાણી નાસ્તો કર્યા પછી મુખવાસની વાત આવે છે તો એ મુખવાસ આપણે એને રોકવાનો વધુ વધુ સમય સાથે પસાર કરવા માટેની વાત છે પણ અહીંયા કાવ્ય નાયક કહે છે કે મારી સાથે મારા મિત્રો છે એટલે હું રોકાઈ શકું તેમ નથી અને એ મત પોતાની મજબૂરી છે એમ પણ અહીંયા દર્શાવે છે આગળ કહે છે આવ્યા છો ત્યારે કોઢણ કરતા જાઓ કોઢણિયા અમે કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી વધુ ને વધુ સમય પસાર થઈ શકે એ માટે અહીંયા કહેવાયેલું છે કોઢણ કરો કોઢણ કરો એટલે સુઈ જાય તો થોડો સમય વધુ એની સાથે વિતાવી શકાય પોતાની નજર સામે પ્રિય પાત્ર અથવા તો નાઈ રહે એ માટે નાયિકા અહીંયા આ શબ્દ પ્રયોગ કરેલો છે પણ અહીંયા પોતાના મિત્રો પોતાની સાથે હોવાથી એ શક્ય નથી એમ પણ નાયક કહેતો જોવા મળે છે આમ સીધી સાદી પંક્તિઓની અંદર આ લોકગીતમાં પ્રિયતમ અને પ્રિયતમાના નાયક અને નાયિકાના મનોભાવોનું નિરૂપણ કરવામાં આવેલું છે આ લોકગીત ઘણા બધા લોકગાયકોએ ગાયેલું છે યુટ્યુબ ઉપર તમે એમને સાંભળી શકો છો અને તમે એનો આનંદ માણી શકો છો લોકગીતના સ્વાધ્યાયના પ્રશ્નો અને વ્યાકરણ તૈયાર કરી અને આપણે જે નોટબુક બનાવીએ છીએ તેમાં ઉતારી લેવાના છે વસ્તુ